ઉપેરા ગામમાં નોગોક પરિવાર દ્વારા બોણ દિયોદરી માતાજીની નવરાત્રી કરવામાં આવી। ઉંજા તાલુકાના ઉપેરા ગામમાં એક અનોખી પરંપરાગત નવરાત્રી કરવામાં આવે છે। વિક્રમ સંવતમાં દર 3 વર્ષે અધિક માસ આવતો હોય છે, પરંતુ આ ઉપેરા ગામમાં માતાજીનો એક અનોખો મહિમા છે। આખા વર્ષ દરમિયાન એક પણ દિવસ કે મહિનો ગાયા વગર નવરાત્રી કરવામાં આવે છે। આ માતાજીની નવરાત્રીમાં બુવાજી ઉપવાસ પણ કરે છે। તે પછી આઠમના દિવસે નોગો પરિવાર દ્વારા દરેકના ઘરેથી સુખડીનો અને ટોઠાનો પ્રસાદ લઈને નોગો પરિવાર સાથે ભેગા હરીમરી સાથે માતાજીના મંદિરે આવે છે। પણ એક અનોખી વાત એ પણ છે, એક પણ પરિવારના ઘરેથી પ્રસાદ લઈને આવે નહીં તો તે પહેલીઓ લઈને મંદિરમાં આવતા નથી, આવી તેમની અનોખી પરંપરા છે। આ સાથે આખો નોગો પરિવાર મંદિરમાં દર્શન કરવા માટે આવે છે અને આ પ્રસંગે બહાર ગામથી મહેમાનો પણ આ નવરાત્રીમાં માતાજીના દર્શનનો લાભ લેવા પધારે છે। આ દિયોદરી માનો જે નવરાત્રીનો મહિમા રહે કે રીતનો છે તમારે? સારું, નવરાત્ર 12 એક દિવસ ગણાતો નહીં, બરાબર 12 મહિના આખા ગણવાના છે, બરાબર એક દિવસ આખો પાલન થતો નહીં, અમારે અધિક મહિનો ગણાતો નહીં, રેગ્યુલર જે મહિનામાં આવે એ રીતે અમે નવરાત્ર કરીએ છીએ। આઠમનો મહિમા શું છે પ્રસાદનો? આઠમનો માતાજીનો, આઠમનો અમારી દિયોદરી માતાની અધિશેરજીની હોળી થાય છે, હોળી થાય છે, હોળીજી મહારાજજીની સવાશેર પીની સવાશેર ગવળી ઘૂગળી થાય છે બરોબર, અને ઘૂગ મહારાજજી એમને અમે 12 ચોથો માનેલી છે, 12 શુદ્ધ વર્ષના દિવસે દૂધ આપતા નહીં અને વેચાણ કરતા નહીં। ના, પહેલીનો મહિમા જે છે એ કુટુંબને કેવી રીતે તમે સાથે? પહેલીમાં અમારે જેટલો ઘર હોય બહારથી આવે કે અહીંયા આવે, એટલે માણસ વગરની પહેલી ભરતા નહીં, જે માણસ ને ઇનકેસ હોય તો બીજા માણસ કરાય પણ બનાવે, અને બધી એ નિમિત્ત ઘેર બનાવી સુખડી બનાવી અને અહીંયા અંગાજી બધાની પ્રસાદ લઈને જ અહીંયા અહીં પહેલી ભરીએ છીએ માતાજી અને નિમિત્ત કરીએ।